અબ કી બાર 400 કે પાર ના નારા સાથે ભાજપ અને એનડીએ લોકસભા ચૂંટણીમાં ઉતર્યું છે ત્યારે આ નારાને યથાર્થ સાબિત કરવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નવી ફોર્મ્યુલા આપી છે. સુરતમાં આયોજિત ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખ માંડવિયા મતદાન બપોરે 12 વાગ્યા પહેલા મહદ અંશે પૂરું કરી દેવાનો તેમણે અનુરોધ કર્યો. બપોર પહેલા 80% મતદાન પૂરું થાય તો કેવી રીતે એનડીએને 400થી વધુ બેઠક મળવાનો સંકલ્પ સાકાર થાય તેનું પણ માંડવિયાએ વર્ણન કર્યું છે. સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા સવિશેષ છે ત્યારે પોરબંદર લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા ક્ષેત્રના જે પરિવારો સુરતમાં વસે છે તેમનું સ્નેહ મિલન યોજાયું હતું. 7 તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક ઉપર 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ભાજપ તરફી મતદાન શક્ય હોય તેટલું વહેલા જ પૂરું કરવાની મનસુખ માંડવિયાએ હાકલ કરી છે. સાથે જ સતત ત્રીજી વાર મોદી સરકારનો સંકલ્પ પણ વર્ણવ્યો. આપણે મતદાન કરાવવામાં નિમિત્ત બનવાનું છે. આપણે જે ગામની અંદર રહેતા હોય એ ગામની અંદર 4-5 ટુકડી ભરીને કાકા મતદાન કર્યું, આગલા દિવસે આટો મારી લઈએ કે તમે સવારે પહેલા મત આપી આવજો અને સવારમાં જાગીર નીકળી જાય કાકા દાદા મામા ભાઈ ફૂઈ જે થતા હોય તમે મતદાન કર્યું, તમે સવારે પહેલા મતદાન કરી આવો. જો 12 વાગ્યા સુધીમાં તમે ગામમાં 80-85% મતદાન કરાવી દેશો ને દોસ્તો, ભારતીય જનતા પાર્ટી જીતી જશે. નરેન્દ્ર મોદી 370 પ્લસ, ભારતીય જનતા પાર્ટી એનડીએ 400 પ્લસ સાથે જંગી બહુમતી સાથે ફરીને નરેન્દ્ર મોદી ત્રીજી વાર સ્પષ્ટ બહુમતી સાથે 400 પ્લસ સાથે ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેને દોસ્તો. 400 પ્લસ નો એમનો જે લક્ષ્ય છે એ પૂરો કરવા આપણે નિમિત્ત બનીએ ને દોસ્તો, હું સમજુ છું કે એ આપણો કર્તવ્ય છે.